ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે ગત નવેમ્બર માસની આઠમી તારીખે તેર વર્ષે એક સગીરા પોતાના ગામની સીમમાં લાકડા મેળવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા મામલા અંગે ભારે ચકચાર મચી હતી અને ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ મામલે તપાસના ધમધમાટ શરૂ કરી હતી આખરે સગીરાના મોતનો હત્યારો પોલીસ પકડથી બચી શક્યો નહીં હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે ગત નવેમ્બર માસની આઠમી તારીખે તેર વર્ષીય એક સગીરા પોતાના ગામની સીમમાં લાકડા વણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા મામલા અંગે ભારે ચકચાર મચી હતી ઘટનાની જાણ થતાં પોલીસે મૃતક સગીરાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો સરભાણ ગામની સીમા બહેલ ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ આ મામલે તપાસના ધમધમાટ શરૂ કરી અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સુધી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી કરી હતી જે બાદ પોલીસ તપાસમાં સરભાણ ગામમાં જ મજૂર કોલોની ખાતે રહેતા વસંત પૂજાભાઈ રાઠોડ નામના ચોવીસ વર્ષીય આરોપીની ઘટનામાં સંડોવણી બહાર આવી હોવાની વિગતો સામે આવી છે જેમાં આરોપી વસંત સગીરાની દુકાને ગુટખા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા ઉપર બગડી હતી અને બાદમાં તેણે મોકાનો લાભ લઈ સગીરા ગામની સીમા લાકડા મેળવવા જતી હોય તેનું મોઢું દબાવી સગીરાને જમીન પર પાડી દઈ તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો સગીરાના મોત બાદ પોલીસને ગુમરાહ કરવા માટે આરોપી અન્ય લોકોની સાથે મળી જઈ તેની લાશને તેના ઘર પાસે લઈ જઈ આ મામલે ધાક પિછોડો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ આખરે સગીરાના મોતનો હત્યારો પોલીસ પકડથી બચી શક્યો નહીં અને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલા છે ગત વર્ષે તારીખ આઠ અગિયાર બે હજાર એકવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામે તેર વર્ષ અને ત્રણ માસની એક સગીર બાળા ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો એ સંદર્ભે ગુનાની સિરિયસતા જોતા આઈજીપી શ્રી વડોદરા રેન્જના હોય વિઝિટ કરેલ અને અમોએ જાતેથી પણ પાંચથી વધુ વાર સરભાણ ગામની વિઝિટ કરી ત્યાં કેમ્પ રાખી અને ગુનો ડિટેક કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ આ ગુનો ડિટેક કરવા માટે અમે નાય પોલીસ અધિક્ષક જંબુસર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જંબુસર સ્થાનિક પોલીસ પીઆઈ એલસીબી એસઓજી પેરોલ ફર્લો સ્કોડની ટીમો બનાવી અને સત્વરે ગુનો કરવા સૂચના આપવામાં આવેલ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ તુરંત પીઆઈએલસીબીને સોંપવામાં આવેલ આ ગુનાની તપાસ દરમિયાન પી એલસીબીની ટીમો તથા પેરોલ ફોલોની ટીમોએ આમોદ તથા સરભાણ ખાતે સતત બે મહિના સુધી કેમ્પ રાખી સરભાણ તથા આજુબાજુના ગામના બસ્સોથી વધારે લોકોને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી શકમંદોને ચકાસવામાં આવેલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વધારે મોબાઈલ ધારકોને પૂછપરછ કરવામાં આવેલ ઉપરાંત આજુબાજુના અન્ય જિલ્લાઓમાં પણ તપાસ કરવામાં આવેલ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ ભરૂચ